સુરતમાં ગણેશ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે સુરતમાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલી વેચાણ વધ્યું છે ખાસ સાડુ મૂર્તિઓ બનાવવામાં આવી છે ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં આ પ્રકારની સાડુ માટી મળે છે અને મહારાષ્ટ્રમાં પણ માટીના ગણેશજીની મૂર્તિઓ બનાવાય છે બજારમાં હાલ પાંચસો થી દસ હજાર સુધીની મૂર્તિની કિંમત છે રાજ્યભરમાં ગણેશ ઉત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને આ વર્ષે ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ વધ્યું છે કારણ કે સતત સરકાર દ્વારા અને મીડિયા દ્વારા જે રીતે લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે ત્યારે હવે ધીરે ધીરે તેની અસર દેખાઈ રહી છે અને ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું વેચાણ વધી રહ્યું છે તો સુરતમાં ખાસ સાડુ મૂર્તિમાંથી બનાવેલી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું વેચાણ વધ્યું છે અને આ પ્રકારની માટી કે જે સુરતના અમુક વિસ્તારોમાં મળી રહે છે ત્યારે માટીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓનું આ વખતે વેચાણ વધ્યું છે બજારમાં હાલ પાંચસો થી દસ હજાર સુધીની મૂર્તિની કિંમત છે આપણે જણાવી દઈએ કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિ સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા જે રીતે ધીરે ધીરે પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે તેના વિસર્જનમાં કેટલાક પ્રતિબંધ લગાવાયા છે ત્યારે હવે ધીરે ધીરે માટીમાંથી બનેલી મૂર્તિનું વેચાણ વધી રહ્યું છે સંવાદદાતા શૈલેષ ત્રિવેદી સુરતથી લાઈવ જોડાઈ ગયા છે અને વડોદરાથી માનું ચાવડા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે જી શૈલેષ પહેલા આપને પૂછવા માંગીશ કે જે રીતે સુરતીલાલાઓ દરેક તહેવારને કંઈક અનોખી રીતે ઉજવવા માટે જાણીતા છે ગણેશ ચતુર્થી નજીક આવી રહી છે કેવી તૈયારીઓ આખા દેશમાં મુંબઈ પછી સૌથી વધારે ભવ્ય રીતે ગણેશ ઉત્સવ સુરતમાં ઉજવાય છે અને એની ભવ્યતા કેવી હશે એની એક નાની ઝલક હું અહીંયા આપવા માંગીશ કે અત્યારે આપણે જે આ મૂર્તિઓ જોઈ રહ્યા છીએ જે શણગાર કરેલી છે સજ્જ થયેલી મૂર્તિઓ છે એ તમામ મૂર્તિઓ માટીમાંથી બનાવવામાં આવી છે અને માત્ર આ બે ચાર પાંચ મૂર્તિઓની પણ સેંકડોની સંખ્યામાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અહીંયા બનાવવામાં આવી છે હું બીજી મૂર્તિઓ પણ બતાવીશ કે ખૂબ જ આકર્ષક કહેવાય તેવી મૂર્તિઓ અહીંયા બનાવવામાં આવી છે અને સુરતમાં આ વખતે આવી મૂર્તિઓનો જબરજસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ઇકો ફ્રેન્ડલી જે મૂર્તિઓ છે કેવી રીતે તૈયાર થાય છે અને જે સાડુ માટીની આપણે વાત કરી એ માટી શું છે એની વિશેષતા જાણીએ આપણે સોનિયા જે રીતે મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે શું વિશેષતા છે મારી પાસે સાડુ માટે અને પેપર માટી બંનેની મૂર્તિઓ છે તો એમાં એવી વિશેષતા છે કે પાણીમાં જલ્દી ઓગળી જાય છે અને તાપીને બી નુકસાન નથી થતું ઇવન મારી પાસે વગર કલરની બી ઘણી બધી મૂર્તિઓ છે જે કલર બી પાણીને ઇફેક્ટ નથી કરતું એવું છે સામાન્ય રીતે સુરતમાં જોવા મળે છે કે બહુ ઊંચી મૂર્તિઓ મોટી મૂર્તિઓનો ક્રેજ હોય છે એના પ્રમાણમાં આ વખતે આ મૂર્તિની ડિમાન્ડ કેવી છે બહુ સારી ડિમાન્ડ છે હવે તો ક્રેઝ બહુ ઓછો થઈ ગયો છે કારણ કે લોકો હવે બહુ એજ્યુકેટેડ થઈ ગયા છે તો લોકોને ખબર પડે છે કે અમને નાની મૂર્તિ રાખવી જોઈએ બહુ વધારે મોટી નહીં રાખવી જોઈએ એટલે પીઓપી પરથી લોકો હવે માટી પર આવ્યા છે હવે ધીરે ધીરે નાની મૂર્તિ લેવાનું ચાલુ કરી રહ્યું છે આ ઉપરાંત ગણેશજીની જે મૂર્તિઓ હોય છે હું બીજી મૂર્તિઓ બતાવીશ ખાસ કરીને આ એક આકર્ષક મૂર્તિ છે એનો શણગાર સૌથી મહત્ત્વનો હોય છે લોકો જેટલી મૂર્તિની પસંદ કરે છે એની સાથે સાથે તેના શણગાર ઉપર સવિશેષ ધ્યાન આપતા હોય છે ત્યારે એનો શણગાર કેવી રીતનું શું થાય છે એ પણ આપણે જાણવાની કોશિશ કરીએ આમાં કેવી રીતનો શણગાર હોય છે અને શું ધ્યાનમાં રાખો છો મોસ્ટ ઓફલે આપણે જે મુકુટ હોય છે ઓર્નામેન્ટ્સ હોય છે એના પર આપણે ચેનનો વર્ક કરી શકીએ છીએ સ્ટોન લગાવી શકીએ છીએ અલગ અલગ એમને કપડાં પણ પહેરાવી શકીએ છીએ જેમ એ એનું ડેકોરેશન થાય છે હું ફરીથી બીજી મૂર્તિઓ અહીંયા અંદર બતાવીશ કે ખૂબ જ ભવ્ય કહેવાય તેવી અને દિવ્યતા સાથેની આ તમામ મૂર્તિઓ અત્યારે તૈયાર થઈ રહી છે તેને કંઈક ને કંઈક આખરી ઓપ અપાઈ રહ્યા છે સાથે સાથે આ મૂર્તિમાં તે દરેક મૂર્તિમાં ગણેશજીની જે મુદ્રાઓ છે એમની સ્થિતિ છે એ મુદ્રાઓ અને તેમની સ્થિતિ સવિશેષ મહત્ત્વ ધરાવે છે દાખલા તરીકે એક આ મૂર્તિ અહીંયા જે છે એ મૂર્તિ લાલબાગ રાજા જે સૌથી ફેમસ છે એને અનુરૂપ કંઈક એની પ્રતિકૃતિ હોય તેવી છે તેની બાજુમાં જ એક અલગ અંદાજમાં ગણેશજી નું સ્વરૂપ દેખાઈ રહ્યું છે આમ કઈક ને કઈક સુરત ની વાત કરીએ તો ભવ્યતા જી શૈલેષ જોડાયેલા રહેશો માનુભાઈ પણ આપણી સાથે જોડાય ગયા છે વડોદરા થી જી માનુ વડોદરા માં ગણેશ ચતુર્થી ને લઈને કેવી તૈયારીઓ જોવા મળી રહી છે કૃષ્ણા વડોદરા માટે ગણેશોત્સવ એટલે મહારાજા સયાજીરાવ વખતથી શરૂ થયેલો ગણેશોત્સવ ને આખા નગરનો ઉત્સવ એવું કહી શકાય અત્યારે અમે અહીંયા ઉભાસી કલા ભુવન મેદાન છે ત્યાં કે ગણેશ ભક્તો છે વિવિધ પ્રકારની પ્રતિમાઓ છે ભગવાનની મૂર્તિ છે એને પસંદ કરી રહ્યા છે જે પસંદ કરેલી મૂર્તિ છે એને આખરી ઓપ આપી રહ્યા છે મોટા પ્રમાણમાં અહીંયા ગણેશ ભક્તો છે એ આવી રહ્યા છે અને ગણપતિની મૂર્તિઓ ગણપતિ બાપા મોરિયા નાદ સાથે એમની પોતાની જે પસંદ કરેલી પ્રતિમા છે લઈ જઈ રહ્યા છે આ યુવક મંડળના ભક્તો છે આપણે એમની સાથે પણ વાત કરીએ કે કેવી મૂર્તિ પસંદ કરે છે ખાસ કરીને સોમવારના દિવસે ગણેશ સ્થાપન થવાનું છે શ્રીજી બાપા ને એમના ત્યાં પધરામણી કરવાની છે આપ જોઈ રહ્યા છો એમની જે પસંદ કરેલી મૂર્તિ છે ખાસ કરીને ખૂબ જ મનમોહક પણ અત્યારે અહીંયા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને બાપાની પ્રતિમા છે એમના જે પંડાલ છે એમાં લઈ જવા માટેની તમામ તૈયારીઓ વિશાળ સંખ્યામાં પ્રતિમાઓ જોવા મળી રહી છે ભક્તોએ જે રીતે મૂર્તિ પસંદ કરી હોય છે આખા વર્ષ દરમિયાન પસંદગી કરતા હોય છે કેવી પ્રતિમા પસંદ કરી છે ખાસ કરીને આપના ગણેશજી છે શું કહો છો ક્યાંથી મૂર્તિ પસંદ કરી છે કેવી મૂર્તિ પસંદ કરી છે સેવા ઓમ યુવક મંડળ દ્વારા અમે ગણપતિ યુવક

ખાસ કરીને આ મેદાન અંદર મોટા પ્રમાણમાં મૂર્તિઓનો અહિયાં સ્ટોલ લાગે છે અને લગભગ રૂપિયા થી માંડી અને છે એ ઉપસ્થિત છે જ મોટા પ્રમાણમાં વેરાયટી વાળી મૂર્તિઓ છે એ ગણપતિ બાપાની અહીંયા જોવા મળી રહી છે અને ભક્તો આજથી જ બાપાને પોતાના ત્યાં પોતાના પંડાલ માં લઈ જવા માટે અત્યારે અહિયાં ઉમટી પડ્યા છે કૃષ્ણા જી 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 માનું અને આભાર અમારી સાથે જોડાવા બદલ